ઠંડીમાં આપણે તલનું સેવન કરતા હોઈએ છીએ, તો આપણે તલમાંથી બજારમાંથી મળે તેવા તલપાપડ આજે બનાવીશું। આ તલપાપડ બનાવવા ખૂબ જ સહેલા છે, માત્ર 5 જ મિનિટમાં તલપાપડ તમે બનાવી શકો છો। આપને મારી રેસિપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલા મળે। વિડિયો ને લાઈક અને શેર કરજો। તલ પાપડની ચીકી બનાવવા માટે આપણે જોઈશે 1/4 કપ સફેદ તલ, 1/4 કપ ખાંડ। માત્ર બે જ વસ્તુથી આપણે તલ પાપડ બનાવીશું। પ્રિપરેશનમાં આપણે એક પ્લાસ્ટિક શીટ લેશું, તમે બટર પેપર પણ લઈ શકો છો। થોડા ઓઇલથી તેને ગ્રીસ કરી અને સાઈડમાં રાખી દઈશું। બીજી સાઈડ પણ કરી લેશું। તમે આ ગ્રીસ કરવા માટે તેલનો જ ઉપયોગ કરજો, ઘી ઠંડીમાં જામી જશે, માટે હંમેશા ગ્રીસિંગ માટે ચીકી માટે તેલનો જ ઉપયોગ કરવો। હવે આપણે એક પેનમાં 1/4 કપ જે એટલા આપણે જે તલ લીધેલા છે તેને શેકી લેશું। ગેસની ફ્લેમ લો જ રાખીશું। તલ શેકવાથી તેમાં રહેલું મોઇસ્ચર ઉડી જશે। તલને શેકવાથી તલ થોડા ફૂટશે અને ફૂલશે પણ ખરી। તલ આપણા શેકાઈ ગયા છે, તમને ફૂટવાનો અવાજ પણ સંભળાતો હશે। તો હવે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું। હવે શેકેલા તલને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી તેને થોડા ઠંડા થવા માટે રાખી દઈશું। આ તલમાંથી આપણે 2 ટેબલ સ્પૂન જેટલા તલને આ બાઉલમાં અલગથી લઈ લેશું। હવે આપણે જેટલા તલ લીધેલા છે તેટલી જ ખાંડ આ પેનમાં લઈ લેશું। આ તલ પાપડ માટે આપણે નોનસ્ટિક પેનનો જ યુઝ કરીશું। ગેસની લો ફ્લેમ પર ખાંડને આપણે ઉગાડવાની છે। કોઈ ચમચો કે ચમચી આપણે તેને અડાડવાનું નથી, ખાંડ એની જાતે જ ઉગળી જશે। તમે જોઈ શકો છો ખાંડ ઓગળવાની શરૂઆત થઈ ચૂકી છે। ખાંડ એની જાતે જ ઓગળી જશે। ખાંડ આપણી ઓગળી ચૂકી છે તો આપણે એમાં તલ ઉમેરી દઈશું, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। આ પ્રોસેસ ખૂબ જ ઝડપથી કરવાની છે। આપણે તેને ઝડપથી જે પ્લાસ્ટિક શીટ આપણે ઓઇલથી ગ્રીસ કરેલી છે તેની ઉપર લઈ લેશું। બીજી પ્લાસ્ટિક શીટ પણ ઉપર રાખી દઈશું। એક મિનિટ માટે ઠંડુ થવા રાખશું।
આ રીતે માત્ર 5 મિનિટમાં આપણે તલ પાપડ બનાવી શકીએ છીએ। આપણા તલ પાપડ બનીને રેડી છે, જે ખૂબ જ ક્રિસ્પી બન્યા છે। આ તલ પાપડને સ્ટોર કરવા માટે તમે 2 તલ પાપડને વચ્ચે પ્લાસ્ટિક અથવા બટર પેપર જરૂર રાખજો, જેથી તલ પાપડ એકબીજાને ચોટે નહીં અને સરળતાથી સ્ટોર થઈ શકે। તમને તલ પાપડ એક તોડીને બતાવી છું। તલ પાપડની આ રેસિપી આપને ચોક્કસ પસંદ આવી હશે, તો તલ પાપડને ઘરેથી એક વખત જરૂર ટ્રાય કરજો। વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં।